Hello, good morning students. Today we are going to learn the topic of SEO 6, SEO for road traffic. In previous lectures we have discussed about various aspects, that how you can get traffic, how you can search your site in search engine, how your site is available to others, right? Now today we are going to learn the SEO for road traffic. Optimizing a site for search engines and creating keyword targeted content help site rank for key search terms. તમે લોકો જ્યારે સાઇટ સર્ચ કરતા હો એવા સમયે જે સાઇટ છે એ ની અંદર જે લોકો કીવર્ડ ટાઈપ કરે છે એ કીવર્ડ કયા ટાઈપ કરશે એની જે શબ્દો છે એ તમારા સબ્જેક્ટને રિલેટેડ હોવા જોઈએ. વિચ ટિપિકલી લીડ્સ ટુ ડાયરેક્ટ ટ્રાફિક એન્ડ રિફરિંગ લિંક્સ એઝ મોર એન્ડ મોર પીપલ ફાઇન્ડ એન્ડ યુઝ એન્ડ એન્જોય વોટ યુ હેવ પ્રોડ્યુસ્ડ. અને એને કારણે જે એના કીવર્ડ્સ છે એ રિલેવન્ટ હોય, જેથી કરીને એની લિંક્સ પણ એ રીતની અરેન્જ કરેલી હોય તો લોકો જે અરેન્જમેન્ટ છે એ પ્રોપરલી કરી શકે. When you employ, use it when you can monetize traffic without actions or final transactions on your site. Keyword targeting, that is KT. This is most important. કેમ કે જે કીવર્ડ છે એ જ સર્ચ એન્જિન માટે મહત્વનું છે અને એને કારણે જ જે ડેટા છે એ પ્રોપરલી વર્ક કરશે. પેજ એન્ડ કન્ટેન્ટ ક્રિએશન ઓપ્ટિમાઇઝેશન, ડિટેલ કેટેગરીઝ એન્ડ સબ કેટેગરીઝ. તમારે જે પેજની કન્ટેન્ટ છે એ કેવી હોવી જોઈએ, કેટેગરી કરે આપેલી હોવી જોઈએ અને સબ કેટેગરી પણ આપેલી હોવી જોઈએ. યુઝ ઓફ ટાઇટલ, હેડિંગ્સ એન્ડ ઇન્ટરનલ લિંકિંગ. જે કીવર્ડ્સ આપણે વાત થઈ કે જેને કારણે આપણને ટ્રાફિક મળી શકે છે એવા જે એરિયા છે પેજની અંદર એ છે કેટેગરી અને સબ કેટેગરી, પેજનું ટાઇટલ, એની હેડલાઇન્સ, લિંકના નામ અને જે આર્ટિકલ્સ છે એ આર્ટિકલ્સ ઇઝીલી એક બીજામાં શેર થઈ શકે એવા હોવા જોઈએ. એસઈઓ ફોર ઈ કોમર્સ સેલ્સ. તમે લોકો જાણો છો કે ઈ કોમર્સ છે એ અત્યારે બહુ વિકાસ પામી ગયો છે અને ઈ કોમર્સ એટલે એનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક કોમર્સ, જેના દ્વારા પૈસાની આપ લેથી માંડી અને પ્રોડક્ટ ડિસ્પ્લેથી માંડી અને સર્વિસીસથી માંડી અને બધી વસ્તુઓ લગભગ આપણે ખરીદી કરી શકીએ છીએ. વન ઓફ ધી મોસ્ટ ડાયરેક્ટ મોનેટાઇઝેશન સ્ટ્રેટેજીસ ફોર એસઈઓ ઇઝ ડ્રાઇવિંગ રિલેવન્ટ ટ્રાફિક ટુ એન ઈ કોમર્સ શોપ ટુ બૂસ્ટ સેલ્સ. જે સેલ્સ છે એ સેલ્સમાં વધારો કરવા માટે અને ખરીદી કરવા માટે ઈ કોમર્સ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. સર્ચ ટ્રાફિક ઇઝ અમોંગ ધ બેસ્ટ ક્વોલિટી અવેલેબલ ઓન ધ વેબ, પ્રાઇમરીલી બીકોઝ સર્ચ યુઝર્સ હેઝ એક્સપ્રેસ્ડ અ સ્પેસિફિક ગોલ થ્રુ ધેર ક્વેરી. આપણે જાણીએ છીએ સર્ચનો ટ્રાફિક છે એ બેસ્ટ ક્વોલિટી જો હશે વેબની અંદર તો તમે પ્રાથમિક રીતે જે યુઝર સર્ચ કરશે એની અંદર જ એને એની ક્વેરીનો જવાબ મળી જશે. એન્ડ વેન ધીસ મેચિસ પ્રોડક્ટ બ્રાન્ડ એન્ડ વેબ સ્ટોર કેરીઝ કન્વર્ઝેશન રેટ્સ એન્ડ ઓફન એક્સ્ટ્રીમલી હાઈ. અને એ લોકોને જે પ્રોડક્ટ એના ભાવે જોઈએ છે એ એના ભાવે એને મળી જશે, એને કારણે જે કોમર્સ છે ઈ કોમર્સ એ વધારો કરી શકશે. હવે મહત્વનું છે કે આપણી પ્રોડક્ટ અને આપણી સર્વિસીસ ક્યારે આપણે એની અંદર ઉમેરવી. વેન ટુ એમ્પ્લોય, યુઝ ઇટ વેન યુ હેવ પ્રોડક્ટ સર્વિસીસ ધેટ આર ડિરેક્ટલી ફોર સેલ ઓન યોર સાઇટ. આપણે વેબસાઇટથી જ જો આપણી જે પ્રોડક્ટ અથવા જે સર્વિસ છે એ આપણે વેચી શકીએ એમ હોય તો આપણે એમાં મૂકી શકીએ છીએ. ત્યાર પછી બીજું છે કીવર્ડ ટાર્ગેટિંગ, ફાઇન્ડ ધોઝ કીવર્ડ્સ ધેટ હેવ રીઝનેબલ ટ્રાફિક એન્ડ કન્વર્ટ વેલ એન્ડ ધેન પરસ્યુ ધેમ ફર્ધર. હવે આપણે વાત કરીએ છીએ કીવર્ડ. કીવર્ડ એટલે કે શબ્દો. જે શબ્દ છે એ શબ્દ લોકોના
માઇન્ડમાં પહેલેથી ફિટ રહેતો હોય, પબ્લિકના ઓડિયન્સના માઇન્ડમાં પહેલેથી ફિટ રહેતો હોય એવા જ શબ્દોનો તમે ઉપયોગ કરો, જેને કારણે તમને ટ્રાફિક મળી રહે. યુ વિલ ઓફન ફાઇન્ડ દેટ મોર સ્પેસિફિક ક્વેરી બ્રાન્ડ ઇન્ક્લુઝિવ પ્રોડક્ટ ઇન્ક્લુઝિવ એન્ડ સો ઓન મોર લાઇકલી ટુ ધ વિઝિટર્સ મેક પરચેસ. જે લોકો આપણી સર્વિસીસને લેતા હોય છે એમાં એ લોકો ખાસ તો બ્રાન્ડને સિલેક્ટ પહેલાં કરે છે, પછી એની પ્રોડક્ટને સિલેક્ટ કરે છે, અને લોકો એ બ્રાન્ડને ધ્યાનમાં રાખી અને પરચેસ કરતા હોય છે. સપોઝ કે આપણે લેપટોપ પરચેસની વાત આવે તો જનરલી જો ઇન્ડિયાની અંદર વાત આવે તો વધારે એચપી, લિનોવો, ડેલ આ કંપનીઝના નામ માણસોના માઇન્ડમાં પહેલેથી આવે. એટલે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ ત્યારે લોકો એ બ્રાન્ડના નામથી જ પરચેસ કરતા હોય છે. સેકન્ડ થિંગ, આપણે જ્યારે લેપટોપ પરચેસ કરવું હોય તો પણ લોકો એમ જ કહે છે કે મારે કમ્પ્યુટર પરચેસ કરવું છે. એટલે જ્યારે કીવર્ડ જે છે એ તમારી વેબસાઇટમાં જો લેપટોપ શબ્દ હશે તો તમારી સાઇટ લેપટોપ જ સર્ચ કરશે, એટલે લોકો તમારી પ્રોડક્ટ સુધી પહોંચી નહીં શકે. પરંતુ જો તમે કમ્પ્યુટર વર્ડ તમારી સાઇટમાં ઇન્ક્લુડ કરેલો હશે તો એ તમારી વેબસાઇટ સુધી પહોંચી શકશે. કેમકે જે લોકો અનનોન યુઝર્સ છે કે જે લોકો નોવાઇસ યુઝર્સ છે, જેને નેટ ઇન્ટરનેટનો ઉપયોગ બહુ આવડતો નથી, એ લોકો લેપટોપ નથી બોલતા, એ લોકો કમ્પ્યુટર બોલે છે. તો તમે જ્યારે વેબસાઇટમાં સર્ચિંગ કરો છો ત્યારે વર્ડ એટલે એ બહુ મહત્ત્વના બની જાય છે. પેજ એન્ડ કન્ટેન્ટ ક્રિએશન ઓપ્ટિમાઇઝેશન. હવે આ જે વાત આવી એ આપણે કીવર્ડની આવી, હવે છે પેજ અને કન્ટેન્ટ. કન્ટેન્ટ એટલે એની અંદર જે તમે માહિતી મૂકો છો તે, જેમ કે યુ વિલ ટિપિકલી નીડ સમ સિરિયસ લિંક બિલ્ડિંગ એલોંગ વિથ ઇન્ટરનલ ઓપ્ટિમાઇઝેશન ટુ એચિવ હાઈ રેન્કિંગ ફોર કમ્પિટિટિવ હાઈ વેલ્યુ કીવર્ડ્સ દેટ બ્રિંગ ઇન કન્વર્ઝેશન ફોકસ્ડ ટ્રાફિક. જે લોકો ખરીદી ખરેખર કરવા માંગીએ છે એ લોકોને તો ઓલરેડી ખ્યાલ જ હોય છે કે કયા કીવર્ડ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવા છે, પણ એટલે આપણે એવા વર્ડ્સ પણ આમાં ઇન્ક્લુડ કરવા જોઈએ. એસઈઓ ફોર માઇન્ડ શેર એન્ડ બ્રાન્ડિંગ. સામાન્ય રીતે આપણી જે લોકોનું જે માઇન્ડ છે બરાબર, એ માઇન્ડને ધ્યાનમાં રાખી અને આપણે બ્રાન્ડિંગ કરીએ બરાબર, તો આપણી જે પ્રોડક્ટ છે, સર્વિસીસ છે, એમાં આપણને કન્વર્ઝેશન મળી જાય છે. સામાન્ય રીતે આપણે લોકો બ્રાન્ડિંગ માટે શું ઉપયોગ કરે છે એ જોઈએ. અ લેસ પોપ્યુલર બટ ઇક્વલી પોપ્યુલર એપ્લિકેશન ઓફ એસઈઓ ઇઝ ઇટ્સ યુઝ ઓફ બ્રાન્ડિંગ પર્પઝ. એના બ્રાન્ડિંગ પર્પઝથી આગળ ચાલે છે, જેમ કે બ્લોગર, સોશિયલ મીડિયા કમ્યુનિટી વેબસાઇટ, કન્ટેન્ટ પ્રોડ્યુસર્સ, ન્યૂઝ આઉટલેટ્સ એન્ડ ડઝન્સ ઓફ અધર વેબ પબ્લિશિંગ આર્કિટેક્ટ ટાઈપ્સ હેવ ફાઉન્ડ ટ્રેમેન્ડિયસ વેલ્યુ ઇન એપિયરિંગ એ ટોપ સર્ચ રિઝલ્ટ્સ એન્ડ યુઝિંગ રિઝલ્ટિંગ એક્સપોઝર ટુ બોલસ્ટર ધેર બ્રાન્ડ રેકોગ્નિશન એન્ડ ઓથોરિટી. જે મહત્વનું છે કે એમાં બ્લોગિંગ, સોશિયલ મીડિયા, કન્ટેન્ટ જે લોકો બનાવતા હોય છે એ કન્ટેન્ટ પ્રોડ્યુસર્સ અને બીજા વેબ પબ્લિશિંગ હાઉસ, એ લોકો આની અંદર લોકોના માઇન્ડ ઉપર એને રેકગ્નાઇઝ કરે છે, એટલે કે એને એ લોકો ઓળખી શકે છે અને એ લોકો તમારું બ્રાન્ડિંગ કરી આપે છે. હવે બ્રાન્ડિંગ ક્યારે કરવું જોઈએ? વેન ટુ એમ્પ્લોય, યુઝ ઇટ વેન બ્રાન્ડિંગ ઓર કમ્યુનિકેટિંગ એ મેસેજ ઇઝ યોર ગોલ. જ્યારે તમારે તમારું બ્રાન્ડિંગ ક્યારે ઉપયોગ કરવો જોઈએ? તો તમારે કોઈ સ્પેસિફિક ઓડિયન્સને મેસેજ મોકલવો છે એવા સમયે તમારે બ્રાન્ડિંગ કરવું જોઈએ. ઇફ યુ ડોન્ટ હેવ ડાયરેક્ટ મોનિટાઇઝેશન ગોલ્સ ફોર મોમેન્ટ ઓર ફોર ધ ફોર એસેબલ ફ્યુચર, ધીસ ઇઝ ધી એપ્રોચ ફોર યુ. જો તમારી પાસે કોઈ ડાયરેક્ટ એવો ગોલ ન હોય પરંતુ તમે એવું ઈચ્છતા હો કે તમારે તમારો ટ્રાફિક વધારવો છે, એવા સમયે તમે બ્રાન્ડિંગ કરી શકો છો. કીવર્ડ કયા લેવા અને પેજ કન્ટેન્ટ અને ક્રિએશન કેવું કરવું, તો અગાઉના ટોપિકમાં આપણે જોયું કે 7 ટોપિક જે હતો એની અંદર આપણે જોયું કે ટ્રાફિક લઈ આવવા માટે પેજ કન્ટેન્ટ ડેવલપર, સોશિયલ મીડિયા સાઇટ,
વેબ પબ્લિશિંગ હાઉસ એવા લોકોનો ઉપયોગ કરો. હવે બ્રાન્ડિંગ માટે શેનો ઉપયોગ કરો, કેવા કીવર્ડ્સનો ઉપયોગ કરો? તો એના માટે યુ હેવ અ ફ્યુ બ્રોડ ટર્મ્સ દેટ રિસીવ ધ હાઈ ટ્રાફિક યુ વોન્ટ, બટ ધ લોંગ ટેલ મે બી ફાર મોર એચિવેબલ એન્ડ ટાર્ગેટ બેટર. હવે જે તમારી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કેટલી છે અને કેવી છે બરાબર, એની અંદર તમારા તમારી પ્રોડક્ટને કેવા શબ્દો લાગુ પડશે એ તમારે અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યાર પછી છે પેજ કન્ટેન્ટ એન્ડ ક્રિએશન ઓપ્ટિમાઇઝેશન. મેક એન એસેસિબલ સાઇટ, યુઝ ગુડ લિંક સ્ટ્રક્ચર એન્ડ એપ્લાય બેસ્ટ પ્રેક્ટિસિસ એન્ડ ફોકસ ઓન લિંક ફોર ડોમેન ઓથોરિટી રાધર દેન ચેઝિંગ આફ્ટર સ્પેસિફિક કીવર્ડ્સ. તમે કોઈ નક્કી કરેલા શબ્દો પાછળ દોડો એના કરતાં તમારે એ કયા વિસ્તાર માટે, કયા એરિયા માટે તમારી પ્રોડક્ટ છે એને ધ્યાનમાં રાખી અને તમે આમાં સર્ચિંગ કરી શકો છો. નાઇન્થ, એસઈઓ ફોર લીડ જનરેશન એન્ડ ડાયરેક્ટ માર્કેટિંગ. લાસ્ટ ટોપિકમાં આપણે જોયું કે પેજ જે છે એ પેજની અંદર કેવી કન્ટેન્ટને કેવા કીવર્ડ વાપરશો તો તમને ટ્રાફિક મળશે. હવે આપણે જોઈએ છીએ જનરેશન અને ડાયરેક્ટ માર્કેટિંગ. જનરેશન અને ડાયરેક્ટ માર્કેટિંગમાં આપણે જો વાત કરીએ તો એ ક્યારે આપણે શું કરવું જોઈએ એની અંદર, એ શા માટે છે એ જોઈએ. તો મિલિયન્સ ઓફ સર્ચ ક્વેરીઝ હેવ કોમર્શિયલ ઇન્ટેન્ટ દેટ કેન બી ફુલફિલ્ડ ડિરેક્ટલી ઓનલાઈન. તમારી જે ક્વેરીઝ છે એ કોમર્શિયલ હોય, કોમર્શિયલ એટલે ધંધાકીય હોય બરાબર, અને એ ડાયરેક્ટલી જો આપણે એને પરિપૂર્ણ કરી શકતા હોય તો એના માટે ધીઝ ઇન્ક્લુડ સર્ચિસ ફોર સર્વિસીસ સચ એઝ લીગલ કન્સલ્ટિંગ, કોન્ટ્રેક્ટ કન્સ્ટ્રક્શન, કોમર્શિયલ લોન રિક્વેસ્ટ, ઓલ્ટરનેટિવ એનર્જી પ્રોવાઈડર્સ ઓર વર્ચ્યુઅલ એની સર્વિસીસ ઓર પ્રોડક્ટ પીપલ સોર્સ વાયા ધ વેબ. હવે આ જે એસઈઓ છે ફોર લીડ જનરેશન એન્ડ ડાયરેક્ટ માર્કેટિંગ એ કેવા લોકો ઉપયોગ કરી શકે છે? તો લીગલ કન્સલ્ટિંગ, જે લોકો કાયદાને સલાહકાર હોય. કોન્ટ્રેક્ટ કન્સ્ટ્રક્શન એટલે કે જે લોકો કોન્ટ્રેક્ટ રાખતા હોય બિલ્ડિંગ મટીરિયલના ને એના. પછી કોમર્શિયલ લોન રિક્વેસ્ટર્સ, જે લોકો લોન પ્રોવાઈડર્સ હોય, જે લોકો બેંકમાં ને એમાં હોય એ લોકો લોન પ્રોવાઈડર્સ હોય, ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ એના માટે. ઓલ્ટરનેટિવ એનર્જી પ્રોવાઈડર્સ, પછી સપોઝ કે આપણે જે અત્યારે ઇલેક્ટ્રિસિટી આવે છે એ ઇલેક્ટ્રિસિટી સિવાયની ઓલ્ટરનેટ એનર્જી એટલે કે સોલાર પેનલ છે કે એવી બધી ટાઈપના જે બિઝનેસીસ છે એવા લોકો આ લીડ જનરેશન અને ડાયરેક્ટ માર્કેટિંગનો યુઝ કરી શકે છે. હવે કેવી રીતે એમ્પ્લોય કરવો? યુઝ ઇટ વેન યુ હેવ એ નોન ઈ કોમર્સ પ્રોડક્ટ. જ્યારે તમારી પાસે કોઈ ઈ કોમર્સ પ્રોડક્ટ ન હોય એવા વખતે ત્યારે તમારે આ લીડ જનરેશન અને ડાયરેક્ટ માર્કેટિંગનો ઉપયોગ કરવાનો રહે છે. યુઝર્સ અકમ્પ્લિશ્ડ ઓન યોર સાઇટ વિચ યુ આર હોપિંગ ટુ અટ્રેક્ટ ઇન્ક્વાયરીઝ ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓવર ધી વેબ. વેબ દ્વારા તમે ડાયરેક્ટમાં જઈ શકો છો. કેવા કેવા કીવર્ડ રાખવા? તો આની અંદર તમારે ફ્રેઝિસ ધેટ કન્વર્ટ વેલ, હેવ રિઝનેબલ ટ્રાફિક એન્ડ હેવ પ્રિવિયસલી પરફોર્મ્ડ ઇન પીપીસી. જેમ કે આપણે સોલાર એનર્જી, જે લોકો સોલાર એનર્જીને સોલાર પેનલ્સ વેચે છે બરાબર છે ઇલેક્ટ્રિસિટી માટે, તો એ લોકો એવું કહે છે કે વીજળીના બિલમાંથી મેળવો રાહત. તો વીજળીના બિલમાંથી મેળવો રાહત એ એની પંચ ફ્રેઝ થઈ ગયો, એની પંચલાઇન થઈ ગઈ, અને એ પંચલાઇન ઉપર એ લોકો માર્કેટિંગ કરશે, રાઈટ? સો દેટ ઇઝ દેટ લીડ્સ ટુ એ ડાયરેક્ટ ટ્રાફિક. પેજ એન્ડ કન્ટેન્ટ ક્રિએશન ઓપ્ટિમાઇઝેશન. ઓલધો યુ માઇટ થિંક ઇટ વુડ બી ઇઝીયર ટુ રેન્ક હાઈ ઇન એસઈઆરપી ટુ લીડ જનરેશન પ્રોગ્રામ્સ ધેન ઈ કોમર્સ, ઈ કોમર્સ કરતાં લીડ જનરેશન પ્રોગ્રામના એસઈઆરપીમાં આપણે કેવી રીતે આગળ વધવું એના માટે શું કરવું જોઈએ? ઇટ ઇઝ ઓફન ઇક્વલી ચેલેન્જિંગ, અને આ થોડું ચેલેન્જિંગ છે. યુ વિલ નીડ એ સોલિડ કોમ્બિનેશન ઓન સાઇટ ઓપ્ટિમાઇઝેશન એન્ડ એક્સટર્નલ લિંક બિલ્ડિંગ ટુ મેક ડિફરન્ટ પેજીસ ઓન ધ સાઇટ વિથ ગુડ એન્કર ટેક્સ્ટ. તમારી પાસે સારી એન્કર ટેક્સ્ટનો ઉપયોગ કરી અને તમે આમાં પેજ કન્ટેન્ટ ક્રિએશન કરી શકો છો. સો આ જે ટાઈપનું માર્કેટિંગ છે બરાબર, લીડ જનરેશન અને ડાયરેક્ટ માર્કેટિંગ, એમાં આ થોડું ચેલેન્જિંગ પણ છે. નાવ
એસઈઓ ફોર રેપ્યુટેશન મેનેજમેન્ટ. રેપ્યુટેશન મેનેજમેન્ટ એટલે કંપની જે છે એ કંપનીને એ જ્યારે એની પોતાની નામના જાળવી રાખવી હોય એવા સમયે નામના જાળવી રાખવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સિન્સ વન્સ ઓન નેમ વેધર પર્સનલ ઓર કોર્પોરેટ ઇઝ વન્સ આઈડેન્ટિટી એસ્ટાબ્લિશિંગ એન્ડ મેન્ટેનિંગ ધ રેપ્યુટેશન એસોસિએટેડ વિથ ધેટ આઈડેન્ટિટી ઇન જનરલી ઓફ ગ્રેટ ઇન્ટરેસ્ટ. ઇમેજિન દેટ યુ સર્ચ ફોર યોર બ્રાન્ડ નેમ ઇઝ એ સર્ચ એન્જિન એન્ડ હાઈ અપ ઇન સર્ચ રિઝલ્ટ વિચ ઇઝ અ વેબ પેજ ઇઝ હાઈલી ક્રિટિકલ ફોર યોર ઓર્ગેનાઇઝેશન. તમારી ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનની ઓલરેડી વેબસાઇટ છે, એ વેબસાઇટને તમારે વધારે પોપ્યુલર કરવી હોય તો એ તમારી સાઇટ જે છે અથવા જે બ્રાન્ડ નેમ છે એની એક રેપ્યુટેશન હોય, બરાબર. સે ફોર એક્ઝામ્પલ કે વોડાફોન છે, તો વોડાફોન એના જે નેટવર્ક છે એની કનેક્ટિવિટી માટે કોલ ડ્રોપ માટે એ લોકો ઘણી વખત ફોર્સ કરીને કહેતા હોય છે કે તમારા કોલ ડ્રોપ થશે નહીં અને તમને ક્યાંય પણ જાઓ તમને નેટવર્ક મળતું રહેશે. જ્યારે બીએસએનએલની વાત કરીએ તો બીએસએનએલ જે છે એની અંદર ગમે ત્યારે નેટવર્ક જે છે એ જતું રહે છે અને પછી ગમે ત્યારે નેટવર્ક જે છે એ પ્રોપરલી વર્ક કરતું નથી. તો જ્યારે બ્રાન્ડિંગની વાત આવે ત્યારે બ્રાન્ડિંગમાં જો આપણે જોઈએ તો જીઓ છે એનું બ્રાન્ડિંગ વધારે છે, એની રેપ્યુટેશન છે. એરટેલ છે એનું રેપ્યુટેશન છે. આપણે અમેરિકામાં જઈએ તો સેલ અમેરિકન્સ છે એને ત્યાં ઘણી બધી કંપનીઓ અવેલેબલ છે તો ત્યાં બ્રાન્ડિંગ ચાલે નહીં. એટલે કહેવાનો અર્થ છે કે જે જગ્યાએ બ્રાન્ડિંગ તમે કરવા જઈ રહ્યા છો એ જગ્યાએ ઓછી કોમ્પિટિશન હોય એમાં બ્રાન્ડિંગ શક્ય બને છે, બરાબર. હવે રેપ્યુટેશનની વાત આવે તો રેપ્યુટેશનની અંદર જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે ઓલ ઓવર ઇન્ડિયામાં ડીએફએલ કરીને જાણીતી કંપની છે. તો એવી ઘણી બધી કંપનીઓ છે કે જે એનું રેપ્યુટેશન જાળવવા માગતી હોય છે. સો એસઈઓ ફોર રેપ્યુટેશન મેનેજમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ ફોર ન્યુટ્રલાઇઝિંગ નેગેટિવ ઇન્ટેન્શન્સ ઓફ યોર નેમ ઇન ધી એસઈઆરપી. એસઈઆરપી એટલે કે સર્ચ એન્જિન રિઝલ્ટ પેજમાં જે નેગેટિવ લોકો છે, નેગેટિવ માર્કેટિંગ કરે છે એવા લોકોથી બચવા માટે તમારે રેપ્યુટેશન મેનેજમેન્ટ કરવું પડશે. હવે એના માટે શું કરવું? તો એ ક્યારે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું? યુ મે એકમ્પ્લિશ ધીસ યુઝિંગ સોશિયલ મીડિયા, મેજર મીડિયા, બ્લોગર્સ, યોર ઓન સાઇટ્સ એન્ડ સબ ડોમેન્સ એન્ડ વેરિયસ અધર ટેક્ટિક્સ. એસઈઓ રેપ્યુટેશન મેનેજમેન્ટ છે એના માટે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો. બીજા મેજર સોશિયલ મેજર મીડિયા છે એટલે કે ટીવી ચેનલ્સ છે એનો ઉપયોગ કરી શકો છો. બ્લોગિંગ સાઇટ્સ છે એનો ઉપયોગ કરી શકો છો. તમારી પોતાની સાઇટ્સ ઉપર તમે જઈ શકો છો. બીજા કોઈ સબ ડોમેન્સ છે એમાં પણ તમે આ વસ્તુ કરી શકો છો અથવા બીજી કોઈ રીતે તમે એને રેપ્યુટેશન મેનેજમેન્ટ કરી શકો છો. રેપ્યુટેશન મેનેજમેન્ટ ક્યારે આદરવું અથવા ક્યારે કરવું? વેન ટુ એમ્પ્લોય. ઇફ યુ આર ટ્રાઇંગ ટુ આઈધર પ્રોટેક્ટ યોર પર્સનલ નેમ, યોર બ્રાન્ડ નેમ ઓર સમ કોમન વેરિયન્ટ, યુ માઇટ વોન્ટ ટુ યુઝ કીવર્ડ રિસર્ચ ટૂલ જસ્ટ ટુ સી વેધર દે આર પોપ્યુલર વેરિયન્ટ્સ યુ આર મિસિંગ. હવે કહેવાનો અર્થ છે કે કીવર્ડ રિસર્ચ જે છે ટૂલ એનો યુઝ કરી અને તમે તમારું જે પર્સનલ નામ છે અથવા કંપનીનું નામ છે અથવા બીજો કોઈ એરિયા છે એને તમે જાળવી શકો છો. કીવર્ડ ટાર્ગેટિંગ, કયા કયા કીવર્ડ રહેવા? ચાન્સીસ આર ધીસ ઇઝ વેરી ઇઝી એન્ડ ઇટ્સ યોર પર્સનલ નેમ, યોર બ્રાન્ડ નેમ એન્ડ સમ કોમન વેરિયન્ટ. આના માટે કીવર્ડ કયા લખવા? તો કોમન છે કે તમારી કંપનીનું નામ છે, જેમ કે જીઓ છે એ ઓલરેડી એક પર્સનલ નામ જ છે, પ્રોડક્ટનું નામ છે, રાઈટ. રિલાયન્સ છે તો એ પ્રોડક્ટનું નામ છે. મુકેશ અંબાણી એ પણ પોતાનું પર્સનલ નામ છે, એ પણ એક બ્રાન્ડ છે, બરાબર. એ પણ બ્રાન્ડિંગ થઈ શકે છે, રાઈટ. અથવા અત્યારે આઈપીએલ છે તો આઈપીએલ છે એ પણ એક બ્રાન્ડ નેમ છે, બરાબર. તો એમાં આ બધા કીવર્ડ્સ છે તો એ કીવર્ડ એમાં તમારે સ્પેસિફિક કીવર્ડનો ઉપયોગ કરવાનો રહેતો નથી. પરંતુ છતાંય તમારે એમાં બ્રાન્ડિંગને બધું કરવું હોય, રેપ્યુટેશન વધારવી હોય તો તમે એ નામના જે પર્સનલ નેમ છે અથવા જે બીજું બ્રાન્ડ નેમ છે એને એને રિલેવન્ટ એવો એવો વર્ડ સર્ચ કરીને તમે મૂકી શકો છો કે જેને કારણે તમને જે તમારી રેપ્યુટેશન છે એમાં વધારો પણ
થઈ શકે છે. પેજ કન્ટેન્ટ ક્રિએશન એન્ડ ઓપ્ટિમાઇઝેશન. અનલાઇક અધર એસઈઓ ટેક્ટિક્સ, રેપ્યુટેશન મેનેજમેન્ટ ઇન્વોલ્વ ઓપ્ટિમાઇઝિંગ પેજ ઓન મેની ડિફરન્ટ ડોમેન્સ ટુ ડિમોટ નેગેટિવ લિસ્ટિંગ્સ. નેગેટિવ લિસ્ટિંગ્સમાંથી તમારે એને દૂર કરવા માટેના પ્રયત્ન કરવાના રહે છે. તો એના માટે તમારે શું કરવું પડશે? ધીસ ઇન્વોલ્વ યુઝિંગ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ. સોશિયલ મીડિયા પ્રોફાઇલનો ઉપયોગ કરી શકો છો, પબ્લિક રિલેશનનો ઉપયોગ કરી શકો છો, પ્રેસ એટલે કે છાપામાં તમે છપાવી શકો છો, જે નેટવર્કની લિંક છે એમાં તમે મૂકી શકો છો, બરાબર. આ બધા ઉપર તમારે કંટ્રોલ રાખવો પડશે, બરાબર. ખોટી તમારી નામ, ખોટી પ્રોડક્ટ ઉપર નેગેટિવ એનું માર્કેટિંગ ન થાય એ તમારે જાળવવું પડશે. એલોંગ વિથ ઓપ્ટિમાઇઝેશન ઓફ ઇન્ટરનલ લિંક્સ એન્ડ ઓન પેજ એલિમેન્ટ્સ. અને આની સાથે તમારે ઇન્ટરનલ લિંક અને ઓન પેજ એલિમેન્ટ જે છે એને તમારે ઓપ્ટિમાઇઝ કરવા પડશે. ઇટ ઇઝ સર્ટેનલી એમોંગ મોસ્ટ ચેલેન્જિંગ ફોર એસઈઓ પ્રેક્ટિસિસ, ઇસ્પેશિયલી ઇન ગૂગલ વેર ક્વેરી ડિઝર્વડ ડાયવર્સિટી. ગૂગલની અંદર QDD કરીને વસ્તુ છે, જે શું કહેવા માંગે છે, મીન યુ હેવ ટુ વર્ક મચ હાર્ડર ટુ પુશ ડાઉન નેગેટિવ્સ બીકોઝ ઓફ હાઉ ધ એલ્ગોરિધમ ફેવર્સ ડાયવર્સ એમાઉન્ટ. કહેવાનો અર્થ કે તમારી જે નેગેટિવ માર્કેટિંગ છે, નેગેટિવ સાઇટ્સ છે, એના તરફ ન દોરી અને પોઝિટિવ સાઇટ્સ તરફ દોરી જાય એ પ્રકારનું તમારે મેનેજમેન્ટ કરવાનું છે. એન્ડ ધેટ ઇઝ અ રેપ્યુટેશન મેનેજમેન્ટ. નાવ એસઈઓ ફોર આઈડિયોલોજીકલ ઇન્ફ્લુઅન્સ. આઈડિયોલોજી એટલે જે કોઈ પણ તમારી માન્યતાઓ છે લોકોની, પબ્લિક માન્યતા, બરાબર, એના ઉપર છે, એને આઈડિયોલોજી કહેવાય. એસઈઓ કેન બી પાવરફુલ ટૂલ, અને એના માટે આ પાવરફુલ ટૂલ એટલે કે પાવરફુલ સાધન નીવડી શકે છે એસઈઓ આઈડિયોલોજીકલ ઇન્ફ્લુઅન્સ માટે. બાય પ્રમોટિંગ આઈડિયાઝ એન્ડ કન્ટેન્ટ વિધિન સર્ચ રિઝલ્ટ્સ ફોર ક્વેરીઝ લાઇકલી ટુ બી મેડ બાય ધોઝ સીકિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ટોપિક, યુ કેન ઇન્ફ્લુઅન્સ ધી પરસેપ્શન ઓફ ઇવન વેરી લાર્જ ગ્રુપ. પરસેપ્શન એટલે કે એ લોકોનો જે વ્યૂ પોઈન્ટ છે એને પરસેપ્શન કહેવાય. એ વ્યૂ પોઈન્ટને પણ તમે બદલી અને જઈ શકો છો. પોલિટિશિયન્સ એન્ડ પોલિટિકલ ગ્રુપ્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ આર મોસ્ટ લાઇકલી એમ્પ્લોયર્સ ઓફ ધીઝ ટેક્ટિક્સ. અને આ જે આઈડિયોલોજીકલ ઇન્ફ્લુઅન્સ છે એના માટે પોલિટિશિયન્સ એટલે કે રાજકારણીઓ જે છે એ આ વસ્તુનો વધારે ઉપયોગ કરે છે. બટ ઇટ કેન સર્ટેનલી એપ્લાઇડ ટુ એની સબ્જેક્ટ ફ્રોમ ધ લોજિકલ ટુ ટેકનિકલ ઓર સિવિક. આ વસ્તુ માટે, આઈડિયોલોજીકલ માટે તમે લોજિકલ પણ અપનાવી શકો છો, ટેકનિકલ કા વસ્તુ પણ અપનાવી શકો છો, અથવા બીજી કોઈ રીતે પણ તમે એને અસર પહોંચાડી શકો છો. ક્યારે એમ આઈડિયોલોજીકલ ઇન્ફ્લુઅન્સ એપ્લાય કરવું? યુઝ ઇટ વેન યુ નીડ ટુ ચેન્જ માઇન્ડ્સ ઓર ઇન્ફ્લુઅન્સ ડિસિઝન થિંકિંગ અરાઉન્ડ એ સબ્જેક્ટ. સે ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે જો વાત કરીએ તો જે ઇન્ફ્લુઅન્સ છે એ ઇન્ફ્લુઅન્સ એટલે કે લોકોની જે માન્યતાઓ છે એને દૂર કરવાની. જેમ કે અત્યારે આપણે જાણીએ છીએ કે કોરોના જેવી મહામારી ચાલી રહી છે, તો કોરોના જેવી મહામારીમાં જે મહામારી છે એ મહામારીથી બચવા માટે જો જોઈએ તો દવા કરતાં સૌથી વધારે ઉપયોગી વસ્તુ છે એ છે માસ્ક. તો એ માસ્કને સરકારે વિચાર્યું કે માસ્ક જે છે એને જો વધારે મહત્વ આપવામાં આવશે પબ્લિકને, અને માસ્ક પબ્લિક જો વધારે પહેરીને રહેશે તો જે કોરોના જે છે એનાથી લોકોનું જે સંક્રમણ છે એ ધીમે ધીમે ઓછું થતું જશે. બીજા નંબરમાં વારંવાર હાથ ધોવા, જે એની પર્સનલ હેબિટ્સ છે એ હેબિટ્સમાં પણ ચેન્જીસ કરવા, બરાબર. તો આ બધું આઈડિયોલોજીકલ જે વસ્તુ હતી, કે જે લોકોની માન્યતાઓ છે કે આપણે જે રીતે લેતા હતા એની રહેણીકેણીમાં ફેરફાર કરવા માટે જે ગવર્મેન્ટ જે કાંઈ પણ પોતે પગલાઓ લે છે એના માટે તમે આનો યુઝ કરી શકો છો, બરાબર. કીવર્ડ ટાર્ગેટિંગ. ડો ટુ સે ફોર સર્ટેન, કોઈ ફિક્સ વસ્તુ માટે જ હોઈ શકે છે, બટ ઇફ યુ આર એન્ગેજિંગ ઇન ધીસ ટાઈપ ઓફ કેમ્પેન્સ યુ પ્રોબેબલી નો પ્રાઇમરી કીવર્ડ્સ એન્ડ ચેઝિંગ એન્ડ કેન યુઝ કીવર્ડ રિસર્ચ ક્વેરી એક્સપાન્શન ટુ ફાઇન્ડ અધર્સ.
સામાન્ય રીતે આપણે આ જ્યારે ઇન્ફ્લુઅન્સ આઈડિયોલોજીકલ વસ્તુ ગોતતા હોય એવા સમયે આપણે આ જે વસ્તુ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, અને એનો પ્રાથમિક જે શબ્દો છે એ આપણને ખબર હોવા જોઈએ, અને આ સિવાય પણ આપણે એનો રિસર્ચ કરી અને બીજા શબ્દો પણ ગોતી શકીએ છીએ. પેજ એન્ડ કન્ટેન્ટ ક્રિએશન ઓપ્ટિમાઇઝેશન, ધીસ ઇઝ ક્લાસિક એસઈઓ બટ વિથ અ ટ્વિસ્ટ. સિન્સ યુ આર એન્ગેજિંગ ઇન આઈડિયોલોજિકલ વારફેર ઇન એસઈઆરપી, ચેન્જીસ આર યુ હેવ ગોટ અલાઈઝ, યુ કેન રેરલી ટુ યુઝ કોઝ, લિવરેજ યોર કમ્બાઇન્ડ લિંક એન્ડ કન્ટેન્ટ ટુ એક્સપોઝ યોર ફિલોસોફિકલ પ્રેફરન્સીસ. તમે આ જે વસ્તુ છે એને ધ્યાનમાં રાખવી પડશે, બરાબર. એસઈઓ દ્વારા તમે એક પ્રકારનો ટ્વિસ્ટ પણ લઈ આવી શકો છો, એટલે કે લોકોના વર્તનમાં ચેન્જ પણ લઈ આવી શકો છો, અને લોકોની જે આઈડિયોલોજી છે એમાં પણ તમે જઈ શકો છો. તો એને કારણે જે એલાયન્સીસ છે એમાં પણ તમે એના ફેરફાર કરી શકો છો. લોકોની જે એલાયન્સીસ, લોકોનું એલાયન્સ એટલે કે એકબીજા સાથેનો જે જોડાવ છે એ પણ તમે ચેન્જ કરી શકો છો, રાઈટ. એન્ડ સ્ટુડન્ટ્સ, લાસ્ટમાં હું તમને એસાઇનમેન્ટ માટેના ક્વેશ્ચન્સ આમાં મૂકેલા છે એ તમે જોઈ લેજો, અને એ એસાઇનમેન્ટ જે છે એની તમે જે બુક બનાવો એમ ક્વેશ્ચન્સ એસાઇનમેન્ટ બુકમાં લખી રાખજો. આ ક્વેશ્ચન્સ પહેલો છે, વોટ આર ધી ફેક્ટર્સ કન્સિડર્ડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધી ઓડિયન્સ. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ટુ ઇન્ક્રીઝ રોડ ટ્રાફિક બાય એસઈઓ એન્ડ વોટ આર ધી ફેક્ટર્સ રિક્વાયર્ડ. ઇમ્પોર્ટન્સ ઓફ એસઈઓ ફોર ઈ કોમર્સ એન્ડ વેન ટુ એમ્પ્લોય. આ થોડો આઈએમપી ક્વેશ્ચન પણ કહી શકાય. બ્રાન્ડિંગ ઇન ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ટુ ઇન્ક્રીઝ સેલ્સ એન્ડ વોટ આર ધી ફેક્ટર્સ રિક્વાયર્ડ ટુ કન્સિડર વર્ક ફોર બ્રાન્ડિંગ એઝ એસઈઓ. વોટ ડુ યુ મીન બાય લીડ જનરેશન એન્ડ ડાયરેક્ટ માર્કેટિંગ. આ પણ થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હાઉ એસઈઓ ઇન્ફ્લુએન્સ ધી આઈડિયા ઓફ કસ્ટમર. થેન્કિંગ યુ. અહીંયા આપણે આ આપણો લેક્ચર પૂરો કરીએ છીએ.